नमस्ते विद्यार्थी मित्रों, सीसी 507 सेम 5 में आप आग तरह प्रश्नों जोया था। अपना अभ्यासक्रम में एक तो के मध्यकालीन इतिहास जानवाना साधनों जनाओ, बीजो प्रश्न आप कुतुबुद्दीन ऐबकनी कारकिर्दी वहीवटी सिद्धिओ विषय चर्चा करेली, तीजो प्रश्न आप अलाउद्दीन खिलजी कारकिर्दी અને તેની સિદ્ધિઓને વિવિધ સુધારાઓ વિશેની ચર્ચા કરો। આ ત્રણ પ્રશ્નો આપણે અભ્યાસક્રમમાં જોયા હતા। હવે આપણો ચોથો પ્રશ્ન છે યુનિટ 2નો, મહમ્મદ બિન તુગલકની તરંગી યોજનાઓ જણાવો। બરાબર, 507માં યુનિટ 2માં આપણો બીજો પ્રશ્ન છે મહમ્મદ બિન તુગલકની તરંગી યોજનાઓ જણાવો। તો મહમ્મદ બિન તુગલક જે છે એ અલ્લાઉદ્દીન ખિલજી પછી આવેલો શાસક છે। મોહમ્મદ બિન તુગલક દિલ્હીની ગાદી પર આવનાર સુલતાનોમાં અસાધારણ પ્રતિભા ધરાવે છે। કેવી? અસાધારણ, કારણ કે બહુ મહાન શાસક ના કહી શકાય, એટલે કે અસાધારણ પ્રતિભા ધરાવનાર સુલતાન હતો। મહાન આશયો અને અદ્ભુત વિચારોથી પ્રેરિત હોવા છતાં, તેના વિચારો બહુ જ ઊંડા હતા, તેમ છતાં પણ તેઓ સંતુલન, ધીરજ તથા પ્રમાણસરતાના અભાવને લીધે મોહમ્મદ તુગલકને સર્વાંગી નિષ્ફળતા મળી હતી। બરાબર, કે મોહમ્મદ બિન તુગલક એ ખૂબ જ ઊંડા વિચારોવાળો વ્યક્તિ હતો, તેમ છતાં પણ તેને અસાધારણ પ્રતિભા વાળો સાબિત થયો હતો ઇતિહાસમાં। એના કાર્યનું મૂલ્યાંકન વિરોધાભાસી રહ્યું છે। ધુની સુલતાન તરીકે ભગોવાયેલો છે, તેને કેવો સુલતાન તરીકે? ધુની સુલતાન તરીકે તે ભગોવાયેલો છે, એટલે કે ઇતિહાસકારો તેને ધુની સુલતાન તરીકે પણ ઓળખે છે। પરંતુ હકીકતમાં તે એના સમયથી ખૂબ જ આગળ હતો, એટલે કે આમ એના સમયથી એ ઘણો, ઇતિહાસકારો એવું કહે છે કે ધુની સુલતાન હતો, ઊંડા વિચારોવાળો હતો, પરંતુ અસાધારણ એના બુદ્ધિ પ્રગતિ હતી, કારણ કે એના વિચારો એના સમય કરતાં ઘણા આગળ હતા। બરાબર, એટલે કે એવું કહી શકીએ કે મધ્યકાલીન સમયમાં રાજા થયો છે, તો એના વિચારો કેવા હતા? અર્વાચીન સમયના હોય તેવા તેના વિચારો, એટલે કે એના વિચારો થોડા આગળ પૂર કરતા હતા, તેથી તેના સમયમાં તેના વિચારો કામ આવ્યા નહીં, એટલા માટે તેને ધુની સુલતાન તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે વગોવાયેલો છે। દૂરદેશી વિચારોને ન સમજનાર લોકોએ એને ગાંડો કહ્યું, એટલે કે એના જે ઊંડા વિચારો હતા એ વિચારોને ન ઓળખવા માટે લોકો તેને કયો ગાંડો કહ્યો, કારણ કે એના વિચારો ઊંડા હતા પરંતુ લોકો એના વિચારોને સમજી શક્યા નહીં, તેથી લોકો એટલે કે તેની જે પ્રજા છે એ શું તેને કહ્યું? ગાંડો કહ્યો। આમ છતાં તેનું વ્યક્તિગત જીવન ઉચ્ચ પ્રકારના ગુણોથી અંકિત થયેલું હતું, તેમ છતાં પણ તેનું જીવન કેવું હતું? ઉચ્ચ પ્રકારનું હતું। શરૂઆતની કારકિર્દી અને તેના વિજયો આપણે જોઈએ, એટલે કે આપણો મુદ્દો છે શરૂઆતની, એટલે કે તેના પહેલાંની કારકિર્દી અને તેના વિજયો, એટલે કે તેને કયા કયા વિજયો કર્યા તેના વિશેની આપણે વાત કરીએ। તો ગ્લાસુદ્દીન તુગલકનો ઘાત કરી તેને, ગ્લાસુદ્દીન તુગલક જે છે તેને મારી નાખ્યો છે, એટલે કે ગ્લાસુદ્દીન તુગલકનો ખાતમો કરી તેનો મોટો પુત્ર ફખરુદ્દીન મોહમ્મદ જુન્ના ખાન, બરાબર, તેનો પુત્ર કયો હતો? તો ફખરુદ્દીન ફખરુદ્દીન મોહમ્મદ જુન્ના ખાન, બરાબર,
ઈસવી સન 1325માં મોહમ્મદ તુગલકનો ખિતાબ ધારણ કરીને ગાદી ઉપર બેઠો. એટલે કે તેનું મૂળ નામ શું હતું? તો ફકરુદ્દીન મોહમ્મદ જુન્ના ખાન હતું. ગ્લાસુદ્દીન એટલે કે જે મોહમ્મદ બિન તુગલક તરીકે ઓળખાય છે એ મોહમ્મદ બિન તુગલકનું મૂળ નામ ફકરુદ્દીન મોહમ્મદ જુન્ના ખાન હતું, જે ગ્લાસુદ્દીન તુગલકનો પુત્ર હતો. તે દિલ્હીની ગાદી ઉપર બેઠો. તે વીર સૈનિક હતો, બરાબર, એટલે કુશળ સૈનિક હતો. તુગલક વંશની સ્થાપનામાં તેણે તેના પિતાને સારી એવી મદદ કરી હતી, બરાબર. જો સૌ પ્રથમ આપણે જોયો ગુલામ વંશ જોયો, બરાબર, તો ગુલામ વંશ જોયો. પછી આપણે અલ્લાઉદ્દીન ખિલજીવાળો પ્રશ્ન જોયો, એટલે કે બીજો હતો વંશ એ ખિલજી વંશ જોયો. હવે આ ત્રીજો જે વંશ છે એ તુગલક વંશ છે. તો તુગલક વંશની સ્થાપના કોણે કરી હતી? તો ગ્લાસુદ્દીન તુગલકે કરી હતી, બરાબર. આ ગ્લાસુદ્દીન તુગલક એ ફકરુદ્દીન મોહમ્મદ જુન્ના ખાન, જે મોહમ્મદ બિન તુગલક તરીકે ઓળખાય છે, તેના પિતા હતા, બરાબર. એટલે કે આ સતલત યુગનો આ ત્રીજો વંશ છે તુગલક વંશ. તો 1325માં મોહમ્મદ તુગલકનો ખિતાબ ધારણ કરીને ગાદી ઉપર તે બેઠો. તે વીર સૈનિક હતો. તુગલક વંશની સ્થાપનામાં તેણે તેના પિતાને સારી એવી મદદ કરી. વારંગલનો વિજય પણ તેણે કર્યો, બરાબર, એટલે કે વારંગલનો વિજય પણ તેણે કર્યો. અલ્લાઉદ્દીનની માફક તેણે પણ સોના તથા ચાંદીના સિક્કા લોકોમાં છૂટા હાથે વેર્યા. એટલે કે અલ્લાઉદ્દીન ખિલજીએ જેમ યુદ્ધ કરીને આવે, એટલે જે યુદ્ધ કરવા ગયેલો હોય તે રાજ્યને લૂંટીને જે ધન લાવતો એ ધન છૂટા હાથે સૈનિકોમાં વહેંચી દેતો. એટલે એવી જ રીતે અહીંયા તુગલકે પણ શું કર્યું હતું? તો છૂટા હાથે સોના અને ચાંદીના સિક્કાઓ વેર્યા હતા. અમીરો તથા સરદારોને ખિતાબો આપીને ખુશ કર્યા હતા. એટલે કે જે અમીરો અને ઉમરાઓ જે છે, સામંતો છે, એ લોકોને શું કર્યું હતું? તો કેટલાક ખિતાબો અને કેટલાક ઇનામો આપીને તે લોકોને ખુશ રાખ્યા હતા. આથી સર્વત્ર શાંતિ સ્થપાઈ, કારણ કે મધ્યયુગમાં સામંતો અને જમીનદારો ઉમરાઓનું વધારે વર્ચસ્વ હતું. એટલે કે રાજા કરતાં સર્વોપરી કોણ ગણાતું? તો સામંતો અને ઉમરાઓ ગણાતા હતા. માટે સામંતો અને ઉમરાઓ રાજા હંમેશા તેમને ખુશ રાખતો હતો. જે રાજા તેમને ખુશ ના રાખે તો અહીંયા રાજ્યમાં વિરોધ થતો હતો, બરાબર. એટલે કે મેં તમને પહેલાં જ કીધું હતું કે મધ્યકાલીન જે સમય છે એ સામંતો અને ઉમરાઓનો સમય છે. એટલે અહીંયા તુગલકે આ જે ઉમરાઓ છે અને અમીરો જે છે તે લોકોને ખિતાબો આપીને ખુશ રાખી અને રાજ્યમાં શાંતિ સ્થાપી હતી. ગાદી પ્રાપ્ત કર્યા પછી, એટલે કે તેને તેના પિતા પછી ગાદી પ્રાપ્ત કર્યા પછી જ્યારે તે દિલ્હીમાં પ્રવેશ્યો ત્યારે લોકોએ તેનો ભવ્ય સત્કાર કર્યો. એટલે કે ગાદી ઉપર બેસી અને પછી જ્યારે દિલ્હીથી આવ્યો છે, એટલે દિલ્હીમાં આવ્યો ત્યારે લોકોએ તેનો ભવ્ય સ્વાગત કર્યું હતું. પરંતુ તેનું 25 વર્ષના લાંબા શાસન દરમિયાન ક્યાંક એવા સંજોગો બન્યા કે સુલતાન પ્રજાથી કંટાળ્યો અને પ્રજા સુલતાનથી કંટાળ્યો. એટલે કે તેને 25 વર્ષનું દિલ્હી ઉપર શાસન કર્યું. આ 25 વર્ષના શાસનમાં એવા એવા સંજોગો બન્યા, એવી એવી ઘટનાઓ બની કે જેના કારણે રાજા પ્રજાથી કંટાળ્યો અને પ્રજા રાજાથી કંટાળ્યું, બરાબર. હવે તેના વિજયોની વાત કરીએ. તેના વિજય, તો સુલતાન મોહમ્મદ તુગલકે વિશ્વ વિજેતા બનવાની મહેશવા હતી. એટલે કે તેને શું બનવું હતું? વિશ્વ વિજેતા. જો આપણે પ્રાચીન સમયની વાત કરીએ તો પ્રાચીન સમયમાં જે ગ્રીસ દેશ હતો, એ ગ્રીસ દેશનો જે સિકંદર હતો, એ સિકંદરને કેવી મહેચ્છા હતી? તો વિશ્વ વિજય કરવાની મહેચ્છા હતી. પરંતુ આપણને ખબર છે એક દંતકથા પ્રમાણે કે તેને કોઈએ એવું કહ્યું કે તું જો ભારત જીતીને આવે તો તું આખું વિશ્વ જીતો તેવું સમજી લેજે. તેથી તેને શું કર્યું હતું? તો ભારત ઉપર આક્રમણ કર્યું હતું. પરંતુ ભારતના ઉત્તર પ્રદેશ ઉપર જ તેને થોડા ઘણા રાજ્યો ઉપર અધિકાર સ્થાપી અને ત્યાંથી તે શું થયું હતું?
तो मृत्यु पामत्यू अने पछी ते तेनी लाश अहींथी गई थी ग्रीसमां। एवी ज रीते अहींया मोहम्मद तुगलक पण केवो बनवा मागतो हतो, तो के विश्व विजेता बनवा मागतो हतो। परिणामे तेणे खोरासन बराबर विश्व विजेता बनवुं हतुं, एटला माटे एने शुं करवुं पड़े तो बीजा राज्यो उपर युद्धो करवा पड़े, विजयो करवा पड़े। तेना माटे तेणे शुं कर्युं, तो सौ प्रथम जे खोरास सौप्रथम जे खोरासन छे, खोरासन ए राज्य छे, बीजू छे ईरान छे, बीजू छे ट्रांस ऑक्सिक्सियानो ट्रांस ऑक्सिया ओ सी क्यानो तेने विजय करवानी महान योजना घड़ी। बराबर आ जे त्रण राज्यों छे, आ त्रण राज्यों એટલે કે આ ત્રણે ત્રણ પ્રદેશો ઉપર તેને શું કર્યું, યુદ્ધ કરવા માટે એક યોજના તૈયાર કરી। આ વિજયની યોજના ભારે ખર્ચાળ હતી। બરાબર આ જો ખોરાસન ઈરાન ટ્રાસ ઓક્સિયા ઉપર જો આક્રમણ કરવું હોય તો તેના માટે તેને વિજય કરવા માટે તેને યોજના કરવી પડે, પરંતુ આ યોજના કેવી હતી, ખૂબ જ ખર્ચાળ હતી। બરાબર અને મુશ્કેલીઓ ઊભી કરશે તેવું લાગતા સુલતાને આ યોજના પડતી મૂકી। બરાબર ખર્ચાળ હોવાથી તેમજ તેને એવું લાગ્યું કે પાછળથી આ જે યુદ્ધો કરીને આવીશું તો તે સફળ નહીં થાય, તેને કેટલીક મુશ્કેલીઓ લાગી, તેથી તેને આ યોજના શું કરી, તેને પડતી મૂકી। પરિણામે જંગી લશ્કર પાછળ એક વર્ષ સુધી કરેલો ખર્ચ વ્યર્થ ગયો। બરાબર એટલે એક વર્ષ સુધી તેને શું કર્યું હતું, આ યોજના પાછળ કેટલોક ખર્ચ કર્યો હતો, એટલે કે લશ્કર બનાવવા પાછળ। તો આ લશ્કર બનાવવા પાછળ જે એક વર્ષનો ખર્ચ કર્યો, એ ખર્ચ તેને શું થયું, તો